જૂનાગઢમાં સ્ટ્રીટ વિસ્તારમાં આવેલ માંડલિયા જ્વેલર્સ નામના સોનાના દાગીના બનાવવાના કારખાનામાં સોનાના દાગીના બનાવવાનું મંજૂરી કામ કરતા પશ્ચિમ બંગાળના મજૂરો દ્વારા કારખાનાના તાળા તોડી ચોરી કરનારી સમૂહની ગણતરીની કલાકોમાં અંગત બાતમીદારો તથા ટેકનિકલ સેલના માધ્યમથી આરોપી અંગે બાતમી મેળવી મહારાષ્ટ્ર રાજ્યના તમસર ગામેથી ફરિયાદ મુજબ અસલ મુદ્દામાલ તથા રોકડા સહિત અન્ય મુદ્દામાલ સહિત કુલ 64 લાખથી વધુના મુદ્દામાલ સાથે જૂનાગઢ પોલીસે દબોચી લીધા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અદમાં આવેલ માર્ટ સ્ટ્રીટ વિસ્તારમાં સોના ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં તાળા તોડી ધાડ પાડ્યાનો ગુનો ગત તારીખ 19 એપ્રિલના રોજ ફરિયાદી કારખાનાના માલિક કિરીટભાઈ પ્રતાપભાઈ जूनागढ़ सिटी से 19 तारीख को मांडलिया ज्वेलर्स में लगभग 90 लाख की सोनी का चोरी हुआ है. उसमें दो आरोपी को जूनागढ़ पुलिस ने तुमसर नागपुर के पास से गिरफ्तार किया है और उसमें लगभग 80% मुद्दा माल जो है 1600 ग्राम के ऊपर लगभग 80 लाख का मुद्दा माल पुलिस ने कब्जा किया है. इसमें मेन दो आरोपी है, एक अब्दुल फिरोज़ है, दूसरा सम्राट है जो मांडलिया ज्वेलर्स में काफ़ी टाइम से काम करता था. इनका ओनर के साथ कुछ मनदुख हुआ, उसकी वजह से वहाँ से चोरी करके मुद्दा माल लेके भाग गए. इसमें कुल 80 लाख के आसपास का मुद्दा माल नागपुर से जूनागढ़ LCB पुलिस ने कब्जा किया है और काम करने में मेन LCB PI बाटी साहब, फिर राजदीप गोहिल LCB PSI एंड जलू टेक्निकल विभाग का हेड और 4-5 और LCB के कर्मचारी काफ़ी मेहनत किया इसमें और नागपुर पुलिस का भी मदद लिए. उनकी हेल्प से हमने मुद्दा माल रिकवरी किया तुमसर गांव से. अभी और तो 300 ग्राम का मुद्दा माल रिकवर करना बाकी है, उनके लिए प्रयत्न चालू है और कोशिश करेंगे वो भी जल्दी से जल्दी कब्जा करें. अभी इनको कोर्ट में पेश करके आगे रिमांड लिया जाएगा. कोरोना ने महत आपवा वैक्सीनेशन आज अक्सर उपाय छे. वैक्सीनेशन अभियान में अपने गुजरातीओ अग्रेसर छे, परंतु कोरोना सामेनो जंग जीतवा अपने आ झुंबेश ने वधु वेगवान बनावानी छे. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.